नमस्कार किसान भाई, आप सबका पाथ ऑफ एग्रीकल्चर में स्वागत है। તો આપણે ખેડૂત મિત્રોને જોઈ શકો છો કે આમ તમે ટ્રીટમેન્ટ ને બધું શું કરો, મોસ્ટલી ઉનાળામાં ઉત્પાદન મગફળીમાં ઓછું જ આવે, પણ તમે જોઈ શકો ઓર્ગેનિકમાં બેસાડ થાય દરેક વસ્તુ કમ્પ્લીટલી છે। તો તમે આમાં મોસ્ટલી કઈ કઈ રીતે કરીને એવું, અને લોકો કરતા એમ આમાં દાણા સાઇઝ થી લઈને અને આમાં જે વજન છે દરેક વસ્તુ બહુ કમ્પ્લીટ છે એમાં, તો આમાં તમે કઈ રીતનું આમ કર્યું હતું ઉનાળામાં? ઉનાળાની ટ્રીટમેન્ટ મેં આણમાં એક તો જીવામૃત દરેક પાણી આપ્યું, દરેક પાણીએ મેં આકરણ વાર કર્યું કે જે પોટાશનું કામ કરે, એટલે ફૂગ લાગે નહીં, અને પોટાશના કારણથી આ મગફળી દરદાર બને એના માટે મેં આકરણ વર્ગ દરેક પાણીએ આકરણ વર્ગ ચડાવ્યું, દરેક પાણીએ જીવામૃત ચડાવ્યું એ રીતનું કરે। અને તમે પછી આ જે મેં જોઉં છું આ ખેતરમાં અત્યારે મગફળી નીકાળી દીધી છે, તમે જોઈ શકો છો આખામાં, અને એમને પછી આજે તમે આ તલી લગાવી છે તો આ મગફળી સાથે, એટલે આનું એટલે આ તલી ને યુટ્યુબ ઉપર એક વખત મેસેજ જોવો પડે છે, એટલે મેસેજ એવો હતો કે ભાઈ તમે મગફળી વાવતા હોય ખેડૂતો તો જે પાળા બનાવે એ પાળાની બે સાઈડમાં તમે તલી નાખી દો તો તમારો ખર્ચો તલી પકડી રાખશો, શરૂઆતના સ્ટેજ નાખી દો તો તમારો ખર્ચો એ જે ઓર્ગેનિકમાં સામાન્ય ખર્ચો પડતો એટલો ખર્ચો નીકળી જાય મને, એટલે મેં પછી આ પાળા ઉપર તલી નાખી અને પાણી જે વાળવાનું તે દિવસ પાણી વાળી લીધું એ તલી ઉગી ગઈ, એટલે આજની તારીખે હવે બે મણ કે ત્રણ મણ જે તલી થાય આજે 2500-2200 રૂપિયાનો ભાવ છે, ત્યારે 5-7 હજાર રૂપિયાનું મારા તલીનું ઉત્પાદન થઈ ગયું, એટલે આનો જે ખર્ચો તો નીકળી ગયો જે કે આવું છે ઝીરો બજેટમાં ખેતી થાય છે થઈ ગયા, એટલે વાત બરોબર છે એમ, ખાલી કહેવાનું નહીં અસલમાં થાય છે પણ કરાય માટે આ તો બધા મને અત્યારે હાલ એમ કહેતા કે ભાઈ આ બધું તું શું નાટક કરે, મગફળી વાવે એમાં તલી વાવે છે, મકાઈ વાવે, ભાઈ હું જે કરું છું બરોબર કરું છું, કારણ કે મારી મગફળી વચ્ચે પાકવાની છે તો પાકવાની જ છે, બાકી પાળો તો ફેલ રહેવાનો છે, એટલે પાળાને ઉપર મેં આ તલી વાવી છે, તલી જે બે મણ કે ચાર મણ જે થઈ એ મારો ખર્ચો નીકળી જશે, એટલા માટે મેં કીધું તલી વાવી છે। તો તમે જે આ મગફળી તો આનું અત્યારે હાલ માર્કેટમાં તમે કયા શું રેટ એનામાં તમારું હોય અત્યારે હાલ? આ ઓર્ગેનિકમાં મારું એવું માનવું છે કે મારા 1500 ની નીચે મારા આ મગફળી ના જાય, 1500 રૂપિયા મિનિમમ આનો ભાવ ગણાય। દવાઓ નહીં કોઈ ખાતર નહીં, એટલે ચોખ્ખી મગફળી કહેવાય, આનો તો જો તેલ કાઢીને જો વેપાર કરું ને તો 3200-3300 રૂપિયામાં તેલ જાય એનું મારું ઓર્ગેનિક નું। બીજું તમે આ આખું આ કેટલા વીઘા, કેટલો વીઘામાં? 62 ગુંઠા છે, 62 દોઢ એકર એમાં જુવાર વાવી છે, 20 કિલો પેરી છે એ જુવાર, હવે જુવારમાં મારે લગભગ 20-25 મણ અંદાજે 25-30 મણ અંદાજ થયો એનો એમ જુવાર, હવે જુવાર મારી અત્યારે હાલ માર્કેટમાં 1000-1100 રૂપિયા ભાવ મળે છે, 1500-1700 રૂપિયા હું જુવાર વેચું તો મારે જતી રહે જુવાર, બરોબર, એટલે એટલો ફાયદો, કોઈ ખર્ચો નહીં એમાં, 1 રૂપિયાનો ખાતર નહીં, 1 રૂપિયાની દવા નહીં, હા હા, સિરપ પાણી, બરોબર, સિરપ પાણી, સિરપ પાણી, વાહ। તો એટલે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો બધા ઓર્ગેનિકની વાત કરે પણ કે આવું બધું કોણ કરે, પછી આ વસ્તુ કરવી પડે અને ના થાય, તો એવું નથી, તમે જો સરખી રીતે કરો જે રીતે જોઈ શકો છો કે આ તાજપુરી હિંમતનગર તમે જાતે વિઝિટ કરી શકો છો, જો તમારે આવી ટાઈપનું ઓર્ગેનિક એકદમ પ્યોર તલી અથવા મગફળીને જુઓ તો તમે ડાયરેક્ટ સીધો અહીંયા સંપર્ક કરી અહીં આવી શકો છો, અને જે કોન્ટેક નંબર છે એમનો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં હશે અને વિડીયોના એન્ડમાં પણ અમે મૂકી દઈશું, જેથી તમે એમને ડાયરેક્ટ વોટ્સઅપ કાં તો ડાયરેક્ટ કોલ કરીને કોન્ટેક કરી શકો છો। આવી જ તમારી ખેતીવાડીની બીજી માહિતીઓ તમારે જોઈતી હોય એ પણ તમને એકદમ સારી રીતે અને શુદ્ધ ગુજરાતીમાં તમને પૂરી પાડશે, અને એટલે અને બીજી કોઈ હજુ આમાં જે નિંદામણ અથવા બીજી જે દવાઓ રીતો છે એનો અમે હજુ આગળ વિડીયો બનાવશું અને નેક્સ્ટ વિડીયોમાં અમે તમને બતાવશું। તો આ વિડીયો કેવો લાગ્યો લાઇક કોમેન્ટ અને શેર કરજો, અને આવા જ પ્રકારના બીજા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ બીજા વિડીયોમાં કે કઈ રીતે આમાં નિંદામણ અને પેસ્ટિસાઇડ માટે શું કઈ રીતે દવા બનાવી જીવામૃત ઘનામૃત, તો
ત્યાં સુધી જય જવાન જય કિસાન.